તમારા પ્રોગ્રામમાં એક વાત કરું છું કે તમે ગામડે રહેતા હો તો તમારા ગામમાં અને સોસાયટીમાં રહેતા હો, શહેરમાં રહેતા હો તો તમારી સોસાયટીમાં એકાદા પરિવારમાંથી કોઈ યુવાન સરહદમાં ભરતી થયેલો હોય, સેનામાં કોઈ યુવાન કોઈ પણ કુટુંબમાંથી એકાદા આપણી સોસાયટીમાંથી એ યુવાન સરહદ માથે હોય, એની બેન એની પત્ની કે એની માં હામી મળે ને, એને બે હાથ જોડીને મસ્તક નમાવીશો તો ગણપતિ બાપાએ રાજી થાય ને માં અંબાએ રાજી થાય, ભલા માણસ. આ બહુ મોટી વાત છે સાહેબ, વાતો કરવી બહુ હેલી છે, પણ જેના ઉપર પડ્યું હોય, જેણે માથા આપી દીધા છે, જેણે દીકરા આપી દીધા, ઓલી બહુ સરસ એક વાત છે. સરહદની માથે એક માળીએ દીકરો મોકલ્યો, બેને આ દેશની દીકરીએ, આ દેશની આર્ય નારીએ, અને શહીદ થઈ ગયો. અમુક સમય પછી બીજા દીકરાને ભરતી કર્યો, એ શહીદ થઈ ગયો. ત્રીજા દીકરાને એક પછી એક પાંચ દીકરા મોકલ્યા સમયે સમયે, અને જ્યારે જ્યારે દીકરાને તૈયાર કરીને મોકલે ત્યારે હા તે મોટે એની જનેતા માં છે એ સરહદ માથે દીકરાને મોકલી દેતી હતી, બેટા લોહીનું ટીપું શરીરમાં છેલ્લું રે ને, એક એક લોહીના બુંદે બુંદ ખરી જાય ત્યાં સુધી સરહદમાં દેશ માટે લડી લેજે. એ હા તે મોટે ઓળાવવાળી માં પાંચ દીકરાને હા તે મોટે સરહદ માથે ઓળાવી દીધા, અને જ્યારે છેલ્લો દીકરો છઠ્ઠો દીકરો હતો, પાંચ દીકરા શહીદ થઈ ગયા વારા ફરતી, છઠ્ઠા દીકરાને તૈયાર કરીને જ્યારે સરહદ માથે મોકલતી હતી ત્યારે માની આંખમાં આહુડા આવ્યા, આંસુ આવી ગયા. અને કોઈ કવિએ પ્રશ્ન કર્યો કે હે માં, હે ભારતની આરી નારી, માં માટે બધા દીકરા હરખા હોય, તારે છ દીકરા હતા, પાંચ દીકરાને ઓળાવ્યા તા સુધી તને આંખમાં કોઈ દી આહુડું નથી જોયું મેં, હા તે મોટે વળાવી દીધેલા. અને છઠ્ઠો દીકરો ત્યારે સરહદ માથે મોકલે છે બધાથી નાનો, તારે તારી આંખમાં મેં આહું જોયા, મા માટે તો બધા દીકરા હરખા હોય, ડાબી ન હોય, તો છઠ્ઠો દીકરો વધારે વાલો હતો એટલે માં તને આહું આવ્યા, એટલે આંસુ આવી ગયા. તેથી આ દેશની જનતાએ જવાબ આપ્યો તો કે છઠ્ઠો દીકરો શહીદ થઈ જાય એના આહુડા નથી, કે તો આજ દીવતી મોકલતી હતી તારે એક પછી એક મારે બીજા દીકરા હતા કે આ શહીદ થાય તો બીજો મોકલી, હવે આ છેલ્લો દીકરો મોકલું છું, આ શહીદ થઈ જાય ને તો હાથમો દીકરો નથી, કોને મોકલી એટલા માટે મને આહુડા આવે છે. આ દેશની પરંપરા છે ને, આ ધરા છે, આ ભારતની માં છે, આજ પણ મારા દેશની દીકરીઓ ખાસ એમને એને ખાલી એટલું યાદ રહે કે હું ભારતની દીકરી છું એટલે આજે મહાપુરુષને જન્મ આપી શકે. હા હું એમ નથી કહેતો પહેરવા આમ થઈ ગયા, વાતું ઘણી થતી હોય, બેનું દીકરી આવા કપડાં પહેરે ને જીન્સના પેન્ટ પહેરે ને એ શું કરી દે, નહીં મારા દેશની દીકરી એ તો સમયની હારોહાર પહેરતા હોય તો જીન્સ પહેર્યું હોય અને ગમે એટલું ઊંચું ભણતર ભણતી હોય ને તોય શક્તિ છે એ મહાપુરુષને જન્મ આપી શકે, અંદરની શક્તિને જો હાચવી રાખે તો. પહેરવા સાથે કઈ અંદરની દુનિયા છે એ આખી જુદી છે સાહેબ, એને જો શણગારે એની એટલે એટલો ખબર રહે કે હું કોણ છું સાહેબ. જોયું છે કેટલાય પરિવાર સાહેબ અમેરિકામાં વયા ગયા છે ને, એને સંસ્કૃતિ હાચવી છે તો ન્યાય 150-150 માણસના કુટુંબ ભેળા રહે છે, ઘણા આપણા ગામડામાં મેળ નથી, કરા નખાઈ ગયા છે. એ તો અંદરની વસ્તુ છે, સંસ્કારને આવતાય પેઢીઓ લાગે, સંસ્કારને જાતાય પેઢીઓ લાગે, રાતોરાત લોટરી લાગી જાય તો કરોડપતિ થઈ જવાય, સંસ્કારી ન થઈ જવાય એને થઈ શકાય, એને તો પેઢીઓ જોઈ, એના માટે પેઢીઓ ને પેઢીઓ વયું જાય સાહેબ. પણ એ પરંપરા જેને જાળવી, એટલે હું ઘણી વાર કહું મારા દેશનો યુવાન કે મારા દેશની દીકરી મોબાઈલના હાથમાં લઈ મોબાઈલની સ્ક્રીન ખોલે એટલે ગૂગલમાં જાય કે યુટ્યુબમાં જાય, એ લખવા માટે સર્ચ કરીને લખવા જાય ને તો એ એટલું યાદ આવવું જોઈએ કે મારું કુળ કોણ છે, મારો ઈષ્ટદેવ કોણ છે, મારાથી હું ડાઉનલોડ કરાય હું ન કરાય એટલું ખાલી વિચારે ને તોય બધું એની, કારણ કે નશો તમારા કુળનો રાખજો, એથી વધારે નશો મારો જન્મ ભારત દેશમાં થયો છે, આનાથી મોટો નશો કયો હોઈ શકે. એટલે એની મજા તમને બહુ જીવવાની આવજો. બાકી અરબોપતિ ખરબોપતિ મેં જોયા છે સાહેબ, પછી પકડાય મીડિયાવાળા આવી જાય ને મોટાડા રૂમાલ કરતા ધોડ્યા જતા હોય ને આમ, હે તમને હવે શું કહેવું, હવે તમારે પછી ગમે એટલા રૂપિયા હોય તો શું કામના સાહેબ. હા અને જો કેટલા જોયા અમુક સંસ્કાર ત્યાં નથી ને તમને ખબર છે, કોઈ જન્મદિવસ કે કંઈક પાર્ટી હોય ને તો યુવાન દીકરીઓ યુવાનો એનો બાપ ને એના માન બધાય ભેળા થઈ ડીજે લગાડી પાર્ટીઓ કરીને ખૂબ દારૂ પી અને અગાસી માથે વગાડતા હોય ઢીંચક 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 ઢીંચ, હે તમને કરડે કાળોતરો નાગ હવે શું.
અને પાછા પાછે ઈદી કરી પાછા ભાષણ દેવા માટે હોય જાય. ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે, ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે. એમને ન થાય એના માટે તૈયારી કરવી પડે સાહેબ. એમને એમને નથી થતું, જેની ફોર્મ ફટકેલી હોય એને કોક દી ચૂલે સડવું પડે, બાકી આવડ અલબેલી એને કોઈ પૂછે નહીં કાગડા. ફોર્મ ફટકેલી હોય એને ચૂલે સડવું પડે સાહેબ. હરિચંદ્ર તારામતી એક ક્ષત્રિયાણી તારાંદેને જગતના ચોકમાં જેથી વેચાવું પડ્યું તેથી કીધું તારે કાંઈ કેવું નથી. વિશ્વામિત્રએ કીધું તું તારે કાંઈ બેન કેવું નથી કે રઘુકુળના રાજાએ તારા ઉપર, તારા પતિએ તારા ઉપર આટલો અત્યાચાર કર્યો કે તને જગતના ચોકમાં વેચી નાખી, તારે કાંઈ કેવું નથી. તો કે રઘુકુળની અર્ધાંગના બનવું હોય, વવારું બનવું હોય, ક્ષત્રિયાણી બનવું હોય ને તો જગતના ચોકમાં વેચાવાની તૈયારી હોવી જોઈએ ભલા માણસ. હજી એમાં બીજી વાત ન આવે ભલા માણસ. અને કીધું કે માગી લે, જય ભગવાન જયારે પ્રગટ થયો તે કીધું તું માગી લે તારા દે, આ દેશ આ ભારત દેશ છે આપણો, આ પરંપરા છે, તમે જુઓ તો ખરા. માગી લે શું જોઈ છે તો તારા મતે કીધું કે દેવું હોય ને તો જન્મોજન્મ મને ભરથાર તરીકે પતિ તરીકે હરિચંદ્ર મળે અને ભારતમાં મને જન્મ મળે અને એથી વધારે માગવા વાળો ભિખારી મને વિશ્વમિત્રા જેવો મળે, આટલું જ માગું છું, બીજું કાંઈ નથી. આ આપણી પરંપરા છે સાહેબ. અને એ પરંપરા જો જાગી જાય તો એ વસ્તુ આખી, એટલે એવું એક વીરરસનું, કારણ કે ગણપતિ બાપા તો એ મેં કીધું એમ માથું જ મા માટે આપ્યું હોય એને વીરરસના ગીતો જ ગમે. અને મારી પાસે તો આ છે, હું કાયમ કહું છું ઓઠણી ઓઠું ઓઠું ઉડી જાય, એ ગીત આપણા નથી. અમારી ધરતીમાં ઓઠણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે, એ ધરતી છે ભલા માણસ. તમે વિચાર તો કરો, હા બલિદાન ને આ વાતો ને એમને જવા દેવું બધા કે એકચ્યુઅલી આવું બધું કાંઈ હોય નહીં. આપણને વિચાર થાય, હવે એને તો ઈ કોણ છે એ ખબર નથી, એવા આપણા ધર્મના ઉપર પ્રશ્નો કરે છે. બોલો ગીતા ઉપર કરે, હમણાં ટીવીઓમાં અમુક આવતું તો મને વિચાર થાય પોતે કેના પેટના છે એ ખબર નથી ને આપણા શાસ્ત્રો ખોટા પાડવા નીકળ્યા છે. એટલે આ વેદના બોલે છે પણ એ બોલે એમાં કાંઈ, એ તો બારે મેઘ ખાંગા થઈ જાય ધરતી માથે અને પાંચ દી ખાત દી જાય ને બધી ધરતી લીલી થઈ જાય, કોળાવવા માંડે, ઝીણી વનસ્પતિથી લઈ અને વડલા સુધી બધાને પાંદડા ફૂટે, કોપળા ફૂટે, એકને ન ફૂટે. કોને? કેરડાને. એમાં વરસાદનો કાંઈ વાંક એક બરાબર ગાયજો નહીં, નકર કેરડાના પાંદડા આવત. એમાં અમુક જરડા જેવા હોય ને એ ન કોળાય એની ચિંતા ન કરવી, આપણે સારા કામ કર્યા કરવા, બાકી છે હવ હોની રીતે. અમુક જન્મમાં જ લોહી પીવા હોય, ગાય દોતા હોય ને ગાય એને ખબર હોય, ગાયના આંચળમાં અમુક ઈંતળી ચોટી હોય, ઈંતળી નામનું જંતુ થાય, એ ઈંતળી આંચળમાં ચોટી હોય ને આમ તો આંચળના મોઢા ઉપર ઈંતળી ચોટી હોય ને દૂધની ધારા થાય ને ગાય દોવાની શરૂ થાય તો ઈંતળી ત્યાંથી આમ આઘીવી જાય, બીજે લોહી પીવા માંડે. નકર દૂધની ધારા થતી હોય દૂધ ન પી લેવાય, પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય એને દૂધ ભાવે જ નહીં, એની ચિંતા કરવી જ નહીં કોઈ દી. લોહી પીવા જે જન્મમાં છે એ લોહી પીએ, આપણે આપણાથી થાય એટલું સારું. જે સમયે જે પાત્ર મળ્યું હોય ભજવી જાઓ, તમને દીકરી તરીકેનું, મા તરીકેનું, હાહુ તરીકેનું, દીકરા તરીકેનું, ભાઈ તરીકેનું, હાહરા તરીકેનું, બાપ તરીકેનું, મિત્ર તરીકેનું, તાણે જે પાત્ર મળ્યું હોય એ પાત્રને ન્યાય આપી દો એટલે ભવસાગર તરી જાઓ, પછી સંસાર સાગર એને સંસાર સાગર તરી જાઓ. ભવસાગર તારો હોય તો તારે નકર પાછા આવીને આનંદ કરશો, ત્યાં સ્વર્ગની કાંઈ જરૂર નથી. આનાથી મોટું સ્વર્ગ ક્યાં હોય? આમ તો જુઓ આપણે આનંદ કરીએ છીએ, આવા ઉત્સવો સ્વર્ગમાં નથી હો, ત્યાં બસ એક અપસરાઓ નાચ કરે ને આવું બધું છે, અનિમિષ છે. પાછા આંખને મટકા નહીં મારવાના, કોક દી વાંચજો શાસ્ત્ર, સ્વર્ગમાં હે ને આંખને મટકા નહીં મારવાના. નિમિરાજાએ આપણને આપ્યું છે આ મટકા મારી, એને આમનેમ રહેવાનું, આમનેમ બોલો આમ બેહવાનું. ઇન્દ્રરાજા ને બધા દેવો બેઠા હોય ત્યાં આપણે આપણે સ્વર્ગ મળી જાય ને એટલે આમ બેહવાનું. આઠો પર તમે નૃત્ય કેટલાક જોવો, ડાન્સના ગમે એવા પ્રોગ્રામ હાલતા હોય તો એક કાયમ જોવા રાતના દી જોવાનું, હુવાનું નહીં, મટકું મારવાનું નહીં. તમે કોઈ દી એવું સાંભળ્યું ઇન્દ્ર મહારાજને ત્યાં દીકરો આવ્યો રંભાને પેટે અને એણે એક ડાયરાનો પ્રોગ્રામ રાખ્યો અને કંકોત્રી આવીને એવું સાંભળ્યું કોઈ દી? અહીંયા આપણે આવા ઉત્સવો થાય ને આનંદ કરીએ છીએ તો જે ટાણે જે ટાણું મળ્યું છે એને વધાવી લઈએ એટલે આપણે આનંદ છે સાહેબ. જેને પાત્ર એટલે મને ગમતું એક ગીત મારે કેવું છે, અહીંયા ભારત માટે દેશ માટે, હા મોગલમાં હું લઈશ પણ એની પહેલાં આ આખા જે સરસ આ જે રંગ જે છે ને બધા એ કાંઈક મેં કીધું એમ ભારતીના દેખાય એટલે મને ગમતું એક ગીત હું આપને કહું. ચિત્તોડના કિલ્લાની માથે જેથી કવિ પ્રદીપ આવ્યો
ત્યારે શું કહેતો હતો? ઘણાને એમ લાગે કે તમે પક્ષપાતી છો. મિત્રો, પગે લાગીને કહું, કોઈ દી આવી નોંધ ન લેતા.